નમસ્કાર મિત્રો એમએસ ડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પોલીસ કોન્સ્ટેબલ પરથી બે હજાર એકવીસ અને બાવીસ આની અંદર લાયકાત બાર પાંચ છે તો મિત્રો આની અંદર આપણે એ પ્રમાણે એનાલિસ કરેલું છે કે બે હજાર બાર બે હજાર પંદર બે હજાર સોળ અને બે હજાર ઓગણીસની અંદર જે પેપર લેવામાં આવ્યા હતા તો કેટલા માર્કનું કયા વિષયમાંથી પૂછાયું હતું એની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો અને હા મિત્રો જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો મિત્રો આજે તમે જોઈન કરી શકો છો દર શુક્રવારે સાંજે સાત વાગે જ અજીત અંતર્ગત જે સિરીઝ છે ફ્રાઇડે અંતર્ગત તો મિત્રો આની અંદર વીકલી હિસ્ટ્રી ચેલેન્જ અંતર્ગત છે મિત્રો ત્રણ લાઈવ ટેસ્ટ છે વિજેતાઓને મળશે આકર્ષક ઇનામ તો મિત્રો પ્રથમ વિજેતાને મળશે જે પ્લસ એસોસિએશન જે એક મહિનાનું છે જે અનઅકેડેમીનું સાથે મિત્રો બીજા નંબર ઉપર મળશે એક હજાર રૂપિયાનું એમેઝોન વોચર અને ત્રીજા નંબર ઉપર મળશે સાતસો રૂપિયાનું એમેઝોન વોચર જેથી તમે ખરીદી કરી શકો છો તો મિત્રો આની અંદર લાઈવ ટેસ્ટ સિરીઝની અંદર જોઈન કરવા માગતા હોય તો નીચે જોઈન કરી શકો છો નીચે લિંક આપેલી છે તો મિત્રો આની અંદર જ્યારે પણ તમે જોઈન કરો ત્યારે અમારો કોઈ ટિકિટ એને યુઝ કરવાનું ભૂલવાનું નથી તો મિત્રો આ જે સિરીઝ છે એ બિલકુલ નવી સિરીઝ છે તો ટુ ધ પોઈન્ટ અંતર્ગત તમને સમજાવવામાં આવશે અને વીકલી હિસ્ટ્રી અંતર્ગત તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે જે પણ મિત્રો જોઈન કરવા માગતા હોય નીચે લિંક આપેલી છે જ્યારે પણ તમને કોડ માગે તો અમારો કોડ ટિકિટ એન્યુઝ કરવાનું પૂરવાનું નથી તો મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ ભરતી અંતર્ગત બે હજાર બાર પંદર એ અંતર્ગત જે બે ઓગણી બે હજાર ઓગણીસનું જે પેપર અંતર્ગત જે પૂછાયેલા છે વિષયોની અંદર જે એનાલિસિસ કરવામાં આવી છે કે કેટલા માર્કનું પૂછવાનું છે એના વિશે જાણીએ તો તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલની અંદર સૌથી પહેલાં તો દોડ લેવાની છે જે તમને ખબર છે કે શારીરિક કસોટી લેવાની છે તો મિત્રો આજે શારીરિક કસોટી પચીસ ગુણની રહેશે તો મિત્રો પુરુષો માટે પાંચ હજાર કિલોમી દોડ હોય છે જે પચીસ મિનિટની અંદર પૂર્ણ કરવાની હોય છે સાથે મિત્રો મહિલાઓ માટે સોળસો મીટરની દોડ હોય છે એ તમારે નવ પોઈન્ટ ત્રીસ મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે તો મિત્રો આની અંદર તમને ખબર હશે કે જે પેપર પૂછવામાં આવે છે અભ્યાસક્રમ અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલની અંદર સો ગુણનું પેપર પૂછવામાં આવે છે તો એની અંદર એની અંદર સૌથી પહેલાં સામાન્ય જ્ઞાન છે કાયદેકીય બાબત છે સાથે મિત્રો વર્તમાન પ્રવાહ અંતર્ગત જે ચૂંટણી છે સાથે મિત્રો આની અંદર મનોવિજ્ઞાન તો મિત્રો ઇતિહાસ ગુજરાતનો અને ભારતનો સાથે મિત્રો ભૂગોળ ગુજરાતનો અને ભારતનો સાથે મિત્રો સમાજ ક્ષેત્ર સાથે મિત્રો કોમ્પ્યુટરનું જ્ઞાન સાથે ભારતનું બંધારણ અને એબિલિટી અંતર્ગત જે મેન્ટલ એબિલિટી છે એ અંતર્ગત પણ પૂછવામાં આવે છે સાથે મિત્રો ઇન્ડિયન પેનલ કોડ અઢારસો સાહીઠ અંતર્ગત જે આઈપીસી કલમ છે એની અંદરથી સૌથી વધુ પ્રશ્ન પૂછવામાં આવે છે તો ક્રિમિનલ પ્રોસીજર કોડ ઓગણીસો અંતર્ગત અને સાથે જ મિત્રો એવિડન્સ એક્ટ અઢારસો બોતેર અંતર્ગત આ પ્રકારે પૂછવામાં આવે છે તો આ સોમાંથી તમારો કોઈ પણ પ્રશ્ન ખોટો પડે છે તો જીરો પોઈન્ટ પચીસ ગુણ માઇનસ કરવામાં આવે છે તો મિત્રો આની અંદર વધુમાં જાણી કે વિષય અંતર્ગત બે હજાર બારની અંદર જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવામાં આવ્યું હતું તો એની અંદર ઇતિહાસ ગુજરાત ગુજરાતની અંદર આઠ માર્કનું હતું ઈસ ઇતિહાસ ભારતની અંદર આઠ માર્કનું હતું અંગણિત પાંચ માર્કનું હતું સામાન્ય વિજ્ઞાન સત્તર માર્કનું હતું સાથે મિત્રો મેન્ટલ એબિલિટી આઠ માર્કનો હતો સાથે મિત્રો ભૂગોળની વાત કરીએ દસ માર્કનું હતું ગુજરાતનું અને ભારતનો ભૂગોળ પાંચ માર્ક ભારતનું બંધારણ બાર માર્ક કરંટ અફેર્સ છે દસ માર્કનું હતું સાહિત્ય એક માર્કનું હતું અને સામાન્ય જ્ઞાન છ માર્કનું હતું જે બે હજાર બાવીસની અંદર આ પ્રમાણે પૂછવામાં આવ્યું હતું તો મિત્રો વધુમાં આપણે જાણીએ કે બે હજાર પંદરની અંદર જે પૂછવામાં આવ્યું હતું એ અંતર્ગત જાણીએ તો ઇતિહાસ ગુજરાત પંદર ગુણ ઇતિહાસ ભારત છ ગુણ અંગણિત ત્રણ ગુણ સામાન્ય વિજ્ઞાન સત્તર ગુણ મેન્ટલ એબિલિટી અંતર્ગત છ ગુણ છે અને આની અંદર કાયદામાં સૌથી વધુ વીસ માર્કનું પૂછવામાં આવ્યું હતું તો આપણે જાણીએ કે ભ ગુજરાતનો ભૂગોળ બાર માર્ક ગુજરાતનો ભૂગોળ અંતર્ગત ભારતનો ભૂગોળ જોઈએ તો ચાર માર્ક ભારતનું બંધારણ છ માર્ક કરંટ અફેર્સ નવ માર્ક સાહિત્ય એક માર્ક કોમ્પ્યુટર એક માર્ક એ અંતર્ગત બે હજાર પંદરની અંદર જે પેપર પૂછવામાં આવ્યું હતું એની અંદર સૌથી વધુ કાયદા વિશે પૂછવામાં આવ્યું હતું તો મિત્રો વધુમાં જે બે હજાર સોળની અંદર જે પેપર લેવા આવ્યું હતું એની અંદર સૌથી વધુ તમે જોશો તો વિજ્ઞાન ટેકનોલોજી અને ઇતિહાસની અંદરથી સૌથી વધુ માર્ગ કરવામાં આવ્યા હતા તો ઇતિહાસની અંદર જે ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ સમાવી લેવામાં આવે છે એટલે કે પંદર ગુણ સમાજશાસ્ત્ર એક ગુણ મેન્ટલ એબિલિટી નવ ગુણ મનોવિજ્ઞાન ત્રણ ગુણ ભૂગોળ બે ગુણ જે ભારત અને ગુજરાતનો ભૂગોળ રહેશે ભારતનું બંધારણ આઠ ગુણ વિજ્ઞાન ટેકનોલોજી સો સોળ ગુણ કોમ્પ્યુટરની અંદર તમને બે હજાર સોળમાં દસ માર્કનું પૂછવામાં આવ્યું હતું સાથે મિત્રો વર્તમાન પ્રવાહ બાર ગુણ પૂછવામાં આવ્યા હતા સામાન્ય જ્ઞાનનો માત્ર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો એ અંતર્ગત ઇન્ડિયન પેનલ કોડ અઢારસો સાહીઠ અંતર્ગત જે અગિયાર માર્કનું હતું અને ક્રિમિનલ પ્રોસિજર કોડ ઓગણીસો તોતેર અંતર્ગત છ માર્કનું અને એડવાન્સ એક્ટ અઢારસો બોતેર અંતર્ગત છ માર્કનું હતું એટલે કે બે હજાર સોળની અંદર આ પ્રકારે આટલા વિષયમાંથી આટલા ગુણનું પૂછવામાં આવ્યું હતું હવે મિત્રો બે હજાર ઓગણીસની અંદર જે પેપર લેવામાં આવ્યું હતું એની અંદર સૌથી વધુ ત્રીસ માર્કનું પૂછવામાં આવેલું હતું મેન્ટલ એબિલિટી તો મિત્રો આજે તમે જોઈ શકો છો એ અંતર્ગત બે હજાર બાર પંદર અને બે હજાર સોળ એ અંતર્ગત અને બે હજાર ઓગણીસ અંતર્ગત જે પેપરની અંદર જે મહાક કવર કરવામાં આવે છે એ અંતર્ગત તમારે એનાલિસિસ કરી અને તમારે વાંચવાનું રહેશે કે કેટલા કયા વિષયમાંથી કેટલું વાંચવું એ તમારા નિધાર ઉપર રહેશે તો મિત્રો ઇતિહાસ ગુજરાતનો ત્રણ ગુણનો હતો ઇતિહાસ ભારતનો સાત ગુણનો હતો અંગણિત એક સામાન્ય વિજ્ઞાન દસ મેન્ટલ એબિલિટીની અંદર તમે જોઈ શકો સૌથી વધુ પ્રશ્નો ત્રીસ માર્કના હતા તો કાયદાના સતતર હતા ભૂગોળ ગુજરાતનો આપણે જાણી કે બાર ભૂગોળ ભારતનો એ અંતર્ગત ગુજરાત અને ભારતનો ભૂગોળ એ અંતર્ગત આ પ્રકારે ચાર માર્કનું હતું ભારતનું બંધારણ પાંચ માર્ક કર્ણાટક ફેર ચાર માર્ક સાહિત્ય એક માર્ક કોમ્પ્યુટર બે માર્ક અને રમત મહત્વમાંથી ચાર ગુણનું પૂછવામાં આવ્યું હતું તો મિત્રો કે કેટલા માર્કનું તમારે એની અંદરથી પૂછવામાં આવ્યું હતું જો મિત્રો તમારે આ એનાલિસિસ ડાઉનલોડ કરવું હોય તો નીચે લિંક આપેલી છે પીડીએફની ત્યાં તમે જઈને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો હવે મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત